કાલોલની સેટકો કંપનીમાં 11 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાતા ભારે હોબાળો બાદ સમાધાન થયું. ગોધરા વડોદરા હાઈવે પર આવેલ કાલોલ તાલુકાની સેટકો ક્લચ કંપનીમાં આજરોજ સવારે 11 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવાના બનાવે સમગ્ર કામદારો ગેટ બહાર એકત્ર થયા હતા અને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની જુદી જુદી માંગ હતી, જેમ કે સેફ્ટી શૂજ, કેન્ટીનની સુવિધા અને પોતાના વાહનો કંપનીના ગેટની અંદર મૂકવા, તથા કેટલાક ઈસમો કર્મચારીઓને ગાળો બોલતા હોવાની અને આ કંપનીમાં 10 વર્ષથી કામ કરી રહેલા કર્મચારીઓને મિનિમમ વેજીસ નહીં મળતો હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય દ્વારા પોતાના 2 પ્રતિનિધિઓને મોકલી તેમજ ગુજરાતની પંચમહાલ જિલ્લાની કરણી સેનાના પ્રમુખ પણ સ્થળ ઉપર દોડી આવી કર્મચારીઓ અને મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી આ પ્રશ્નનો સુખદ સમાધાનરૂપી ઉકેલ શોધી કાઢ્યો હતો. જે સેફ્ટી શૂઝ છે, સેફ્ટી ટી શર્ટ છે, બીજી અને કેન્ટીનની અંદર 25 રૂપિયા એ લોકોએ કન્વર્ટ કરી દીધા છે, બરાબર. એક્સેપ્ટ કરી કંપનીએ બધી જ માંગો સ્વીકાર લીધી છે. બધાના 4 વ્હીલર અંદર મૂકી શકશે ટેમ્પરરી વાર આપી, બરાબર. ના હડતાલ અત્યારે વાઇન્ડ અપ કરતો બધા. આજરોજ કાલોલ તાલુકામાં આવેલી જે સેટકો કંપની છે એ કંપનીમાં અમુક કાર્ય જે લેબર હતા એમને કંઈક કારણોસર 11 લેબરને છૂટા કર્યા હતા, એમ જ બીજી બધી ઘણી બધી પ્રોબ્લેમ હતી એના કારણે આ એક વર્કર લોકોનો એક ઇસ્યુ બન્યો હતો. તેમાં આપણા લોકલ ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણને જાણતા હતા. ફતેહસિંહ ચૌહાણે તાત્કાલિક એમના લોકલ 1-2 માણસને મોકલી અને કંપનીના મેનેજમેન્ટ જોડે ચર્ચા કરી કે ભાઈ આ લોકોને આ ઇસ્યુ છે અને હાલ કંપની બી મેનેજમેન્ટ બી પોઝિટિવ છે અને એ લોકોએ કીધું છે કંઈ વાંધો નહીં, એમની જે બી ડિમાન્ડ છે એ પૂરી કરવા તૈયાર થયા છે. એટલે આજે એક તાત્કાલિક ધોરણે એક સમાધાન થઈ ગયું.